તો જય ગો માતા મિત્રો, કેમ છો તમે બધા? મજામાં? તો આજે હું તમારી સામે લઈને આવ્યો છું એક પશુ વેચાવ છે એનો વિડીયો. જો કોઈ પણ પશુપાલક મિત્રને અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકવા હોય તો આ નંબર ઉપર અમને. તો મિત્રો, તમે હાલમાં એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો. તો આજે આ ગાય વેચાવા આવી છે. ગાયની વાત કરવામાં આવે તો તમે ગાયની હાઈટ જોઈ શકો છો. આગળ વાત કરવામાં આવે તો તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો. સાથે સાથે તમે ગાયની સિંગ પેટર્ન જોઈ શકો છો, એની કાનકડ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને આ નીચે એનું વાછરડું તમે જોઈ શકો છો, બહુ સારું વાછરડું છે. હવે વાત કરવામાં આવે તો ગાયની તમે મિત્રો હાઈ હાઈટ, બોડી સ્ટ્રક્ચર, પછી એનું વાછરડું ને બધું જોઈ લીધું. ગાય વિહાઈ ગઈ છે. હવે તો મિત્રો બ્રિડિંગ માટે અને દૂધ માટે બહુ સારી ગાય છે, કેમ કે ગાયને જોતાં જ લાગે છે, કેમ કે કદ કાઠું પૂરું છે ગાયનું. એ હિસાબે આપણે કહી શકીએ અને વાછરડું જોઈને કહી શકીએ કે બહુ સારું વાછરડું આવે છે ગાયને. હવે મિત્રો આ ગાયની વધારે માહિતી તો મારી પાસે કંઈ છે નહીં, એટલી જ માહિતી છે. હવે તમને આગળ વાત કરવામાં આવે, કિંમત વિશે જણાવવામાં આવે તો આ જે ગાયની કિંમત છે, ગાયના માલિકે જે રાખેલ છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એ જ રીતે 30,000 રૂપિયા ગાયની કિંમત રાખેલ છે. હવે આ બધી વાત તો થઈ ગઈ. હવે આગળ વાત કરવામાં આવે તો કે આ જે ગાય તમે 30,000 વાળી જોઈએ, તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકો ઉપલેટા અને જિલ્લા વિશે જો વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ. તો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. હવે આ વાત તો થઈ ગઈ, તમારે રૂબરૂ ક્યાં જોવી હોય તો મળી જાય. હવે એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એની વાત કરવામાં આવે તો ફોન નંબર છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. મેં તમને ફોન નંબર પણ આપી દીધા છે. તો તમે ત્યાંથી ગાય લેવી હોય, ગમતી હોય તો ફોન કરી અને વધારે માહિતી જોઈતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. અને મિત્રો જો લેવી હોય તો જ ફોન કરજો, ખોટા ફોન ન કરતા. અને રૂબરૂ જોવા જાઓ એ પહેલાં ફોન કરીને જાજો, કેમકે જો ગાય વેચાઈ ગઈ હોય તો ખોટો થકો ન થાય. હવે બીજા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આ ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, કાનકડ જોઈ શકો છો. આગળ વાત કરવામાં આવે તો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો, બહુ સારો અને બેસ્ટ કલર છે, લાલ કલર છે ગાયનો. અને મિત્રો ગાયને તમે જોઈ લીધી અડર ક્વોલિટી, પછી આગળ વાત કરવામાં આવે સિંગ પેટર્ન, કાનકટ ને બધી વાત તો થઈ ગઈ. હવે આગળ વાત કરવામાં આવે કન્ડિશન વિશે તો આ ગાયની જે થોડી ઘણી મારી પાસે માહિતી છે, માહિતી તમને આપવામાં આવે તો હાલમાં મિત્રો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ હાલ 5 દિવસની કાચી છે, એટલે કે વિહામાં 5 દિવસની વાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. હવે આગળ વાત કરવામાં આવે તો આ ગાયની જે કિંમત છે, કિંમત વિશે તમને જણાવવામાં આવે તો આ જે 5 દિવસની કાચીવાળી ગાય છે એ તમને સ્ક્રીન ઉપર કિંમત જોઈ શકો છો. એ જ રીતે ગાયના માલિકે 25,000 રૂપિયા આ ગાયની કિંમત રાખેલ છે. હવે મિત્રો આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ જણાવવામાં આવે, એટલે કે એ વાત કરવામાં આવે તો આ જે ગાય છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ તમને તાલુકો ઉપલેટા, અને જિલ્લા વિશે જો વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ. તો કે રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. અને આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને જો વધારે માહિતી જોઈતી હોય તો તમે વધારે માહિતી મેળવી શકો છો. અને મિત્રો જો તમે ગાય લેવી હોય, ગમતી હોય તો જ ફોન કરજો, ખોટા ફોન ન કરતા. અને જો તમારે રૂબરૂ ગાય જોવા જાઓ એ પહેલાં તમે ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો, કેમકે જો આ ગાય વેચાઈ ગઈ હોય ને તો તમારે ત્યાં જઈ અને ખોટો થકો ન થાય. હવે એના પછી મિત્રો તમે જે આ ગીર ટાઈપ એટલે કે આવેલી જર્સી ટાઈપ એટલે કે એચએફ ટાઈપ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય પણ વેચાવા આવી છે. ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકડ જોઈ શકો છો. સાથે સાથે મિત્રો ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો, કાળો અને સફેદ કલર છે. અડર ક્વોલિટી પણ તમે ગાયની જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ ગાય છે. મિત્રો આ ગીર ટાઈપ એટલે કે એચએફ ટાઈપ એટલે કે જર્સી ટાઈપ જે ગાય હોય એની ખાસ કરીને લંબાઈ જોવાની હોય, એ ગાયની લંબાઈ પૂરી હોય છે. તો મિત્રો ગાયની લંબાઈ પૂરી છે. હવે તમને જણાવવામાં આવે તો આ જે ગાયની કન્ડિશન વિશે તો આ જે ગાય છે એ 10 દિવસની કાચી છે, બીજું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. કિંમતની વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગાયના માલિકે 65,000 રૂપિયા કિંમત રાખેલ છે. હવે આ જે 65,000 રૂપિયાવાળી એચએફ ટાઈપ એટલે કે જર્સી ટાઈપ જે ગાય છે એ તમને ક્યાં જોવા મળે છે એ જણાવવામાં આવે તો કે એ ગાય તમને તાલુકો સિહોર અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર. તો કે ભાવનગર જિલ્લાનો તાલુકો જે સિહોર છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને જો વધારે માહિતી જોઈતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને મોબાઈલ નંબરની જો વાત કરવા હોય તો કોન્ટેક નંબર આપેલા છે. પણ મિત્રો તમે જો આ ગાય રૂબરૂ જોવા ઈચ્છતા હોય તો રૂબરૂ જોવા જાઓ એ પહેલાં ફોન કરીને જઈજે, કેમકે આ ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં જઈને ખોટો ધક્કો ન થાય. હવે એના પછીની મિત્રો તમે જે આ ગાય જોઈ શકો છો તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, કાનકડ જોઈ શકો છો, સાથે સાથે ગાયની તમે હાઈટ જોઈ શકો છો, પૂરી હાઈટવાળી ગાય છે. અડર ક્વોલિટીની એ બધી વસ્તુ તમે જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ ગાય છે.
હવે મિત્રો તમને આ ગાયની કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે આ ગાયની જે થોડી ઘણી માહિતી મારી પાસે આવેલ છે એ માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાયનું એવું છે મિત્રો કે હાલમાં 5 મહિના ઉપરની ગાભણ છે. એટલે કે ગાયના માલિકનું એવું કહેવાનું છે કે 5 મહિના ઉપરની ગાભણી છે આ ગાય. અને આ ગાયની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો આ ગાયની જે કિંમત છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે છે કે 20,000 રૂપિયા ગાયની કિંમત રાખેલ છે. 20,000માં ગાય વેચવાની છે. હવે આ ગાય તમને કિંમતની વાત તો બધી થઈ ગઈ. હવે આ ગાય તમારે જો રૂબરૂ જોવા જવી હોય એટલે કે પ્રોપર જોવા જવી હોય તો ક્યાં જોવા મળશે એ તમને જણાવવામાં આવે તો કે તાલુકો ગઢડા, જિલ્લાની જો મિત્રો વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ. અને ગાયના માલિકના જે કોન્ટેક નંબરની જો વાત કરવામાં આવે તમને તો જે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને વધારે માહિતી જો જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો ગાય વિશે. મિત્રો ગાય ગમતી હોય ને લેવી હોય તો જ ફોન કરજો, ખોટા ફોન ન કરતા. અને ગાય રૂબરૂ જોવા જાવ પહેલાં ફોન કરીને જઈજો કેમ કે ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો ન થાય. હવે એના પછીની જે આ ગાય છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો આજે આ ગાય પણ વેચાવા આવી છે. ગાયની તમને ખાસ કરીને સિંગ પેટર્ન જોઈ શકો છો, ઉપર તરફ સિંગ જાય છે એટલે કે કુંઠી જેવી ગાય થાય. ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો, કાનકટ જોઈ શકો છો, હાઈટ જોઈ શકો છો. સાથે સાથે તમે ગાયનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો, બહુ સારો અને બેસ્ટ કલર કોમ્બિનેશનની ગાય છે મિત્રો. અને ગાયને તમે સ્ક્રીન ઉપર જોઈ તો લીધી. હવે આ ગાયની જે કન્ડિશન છે એટલે કે થોડી ઘણી જે માહિતી છે મારી પાસે આવેલ છે, માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય છે એની કન્ડિશનની વાત કરો એટલે કે માહિતીની જો વાત કરવામાં આવે તો આ ગાય પણ 5 મહિના ઉપરની ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. અને મિત્રો આ ગાયની તમને આગળ જો કિંમત વિશે જણાવવામાં આવે તો આ ગાયની પણ કિંમત 20,000 રૂપિયા રાખેલ છે, 5 મહિના ઉપરની ગાભણ છે. અને તમે સ્ક્રીન ઉપર જે કિંમત જોઈ શકો છો એ કિંમત રાખેલ છે 20,000 રૂપિયા. હવે આગળ વાત કરવામાં આવે તો એ જે 20,000 વાળી ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ જણાવવામાં આવે તો કે તાલુકો ગઢડા અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ. તો બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને વધારે માહિતી જોતી હોય તો તમે ગાયના માલિક પાસેથી મેળવી શકો છો. મિત્રો ગાય લેવી હોય તો જ ફોન કરજો, ખોટા ફોન ન કરતા. અને રૂબરૂ જોવા જાવી પહેલા ફોન કરીને જઈજો કેમકે જો આ ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય. એના પછીની મિત્રો તમે જે હાલમાં સ્ક્રીન ઉપર જે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે. ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન, આગળ વાત કરવામાં આવે તો તમે ગાયની કાનકટ, અને આગળ વાત કરવામાં આવે તો તમે ગાયની હાઈટ, સાથે સાથે તમે ગાયનો કલર કોમ્બિનેશન એ બધી વસ્તુ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો. હવે મિત્રો આ ગાયની જે કન્ડિશન વિશે જણાવવામાં આવે તો આ જે ગાય છે મિત્રો એનું પણ એ જ રીતે છે કે આ જે ગાય છે એ પણ 5 મહિના ઉપરની ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એની કિંમત વિશે જો તમને જણાવવામાં આવે તો આ ગાયની કિંમત પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગાયના માલિકે 20,000 રૂપિયા આ ગાયની કિંમત રાખેલ છે. હવે મિત્રો આ ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ જ્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકો ગઢડા, અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ. તો કે બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે જ્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને વધારે માહિતી જો જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો. અને જો તમે હજી સુધી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમકે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ હોઉં છું તો હું જે વિડીયો મૂકું તમારી પાસે સરળતાથી પહોંચી જાય તે માટે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે એના પછીની મિત્રો તમે જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવવા આવી છે. ગાયની વાત કરવામાં આવે તો તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો, આગળ તમે એની કાનકાટ જોઈ શકો છો, આગળ એનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો. અને આ કાનકાટ કાનકાટ ને એની બધી વિસ્તારની માહિતી છે હું તમને આપી દઉં. તો આ જે ગાય છે એ હાલમાં તમે જોઈ શકો છો એ 5 મહિના ઉપરની ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. હવે આગળ જો તમને વાત કરવામાં આવે તો આજે આ ગાય છે એની કિંમત વિશે જો તમને જણાવવામાં આવે તો આ ગાયની કિંમત જે છે એ ગાયના માલિકે 20,000 રૂપિયા રાખેલ છે. કિંમતની એ બધી વાત તો થઈ ગઈ. હવે તમને આ ગાય છે પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકો ગઢડા અને જિલ્લા વિશે જો તમને વાત કરવામાં આવે તો જિલ્લો બોટાદ. અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે મેં તમને આપી દીધેલ છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો. અને મિત્રો જો તમારે પણ કોઈ પશુ વેચાવ હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત યુટ્યુબ ઉપર વિડીયો મુકાવો હોય તો આગળ અમારા વોટ્સએપ નંબર આપેલા છે તો તમે એમાં અમને વોટ્સએપમાં તમારા પશુના વ્યવસ્થિત આડો વિડીયો, પશુના વ્યવસ્થિત બે ફોટા, પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી મોકલી શકો છો. અમે તમારા પશુનો વિડીયો મૂકી આપશું. જય ગૌ માતા જય.